फ्रेंड्स, આજના સેશનમાં આપણે અગાઉ આપણે સ્ટડી કરી ગયા હતા કે સંવેદનાગ્રાહી અંગો છે એ કઈ રીતે કાર્ય કરતા હોય છે અને કયા અંગો કઈ સંવેદના ગ્રહણ કરવાનું કામ કરે છે. હવે કોઈ પણ અંગ હોય સંવેદનાગ્રાહી અંગ, એ સંવેદના ગ્રહણ કરી લે ત્યારબાદ શું પ્રક્રિયા થાય છે, એટલે કે સંવેદનાને આપણા શરીરના અંગોમાંથી કરોડરજ્જુ અને કરોડરજ્જુમાંથી મગજ તરફ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે, એ ટોપિક આજે આપણે ભણવાનો છે. એટલે કે ચેતાકોષ, ચેતાકોષની રચના, ચેતાકોષનું કાર્ય અને ચેતાપેશીઓ, એટલે કે જાજા બધા ચેતાકોષ છે એ ભેગા થઈને કયા પ્રકારની રચના કરે છે, એ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય ત્યારે આપણે જે કાંઈ સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ એ સંવેદનાઓ વિશે તો તમને ખ્યાલ હશે. અત્યારે તમે જે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો તો એ વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો બરોબર, જે પ્રકાશ પ્રત્યેની તમે સંવેદના અનુભવી એ તમારા મગજ સુધી કેમ પહોંચી, તમે જે મારો અવાજ સાંભળો છો એ અવાજ તમારા કાન દ્વારા તમારા મગજ સુધી કઈ પ્રક્રિયાથી પહોંચ્યો, ઘરે મમ્મી રસોઈ બનાવે છે તો એની આવતી જે કાંઈ સુગંધ છે એ સુગંધ તમારા સુધી કેવી રીતે પહોંચે છે બરોબર, એ સુગંધ છે કે દુર્ગંધ છે એનો ખ્યાલ તમને કઈ રીતે આવ્યો. એ જ રીતે તમે ક્લાસમાં બેઠા હોય અને પાછળથી તમારો મિત્ર તમને બોલાવે છે તો એ સમયે તમારે પાછળ ફરીને જોવું કે ના જોવું, શું કામ, કેમ કે સર સામે બેઠા છે, સર સામે બેઠા હોય તો આપણે પાછળ ફરવું કે ના ફરવું, આ બધા ડિસિઝનની જે કાંઈ પ્રક્રિયા છે એનું જે કાંઈ સ્ટાર્ટિંગ છે ને તો એ આપણે ચેતાકોષથીને થાય છે. ચેતાકોષની રચનામાં મુખ્ય ત્રણ ભાગ છે. સૌથી પહેલું તો છે ચેતાકોષનો આગળનો ભાગ જેને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. ચેતાકોષનો સૌથી આગળનો આ જે ભાગ છે, જે અંગ છે આપણા સંવેદનાગ્રાહી અંગ સાથે જોડાયેલું હોય એને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. આ કોષકાયની અંદર સૌપ્રથમ તો કોષ કેન્દ્ર આવેલું હોય છે તથા કોષકાયના દરેક છેડે પાતળા પાતળા તંતુઓ જેવી રચનાઓ આવેલી હોય છે, પાતળા પાતળા શિખા જેવા, વાળ જેવા એકદમ પાતળા અને વાળ કરતાં પણ ખૂબ જ સૂક્ષ્મ એવા તંતુઓ આવેલા હોય છે જેને શિખા તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? બીજો પાર્ટ છે અક્ષતંતુ, એટલે કે કોષકાયની સાથે જોડાયેલો મુખ્ય એક કરોડરજ્જુ એટલે કે સ્પાઇન જેવો એક જે તંતુ છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ. આ અક્ષતંતુ છે તો એ સંવેદનાઓનું વહન કેવી રીતે કરશે એ આપણે આગળ જોશું, પરંતુ આ જે અક્ષતંતુ છે એ ચરબી અને પ્રોટીન, એટલે કે ચરબી એટલે કે લિપિડ અને પ્રોટીન ના અણુઓ દ્વારા બનાયેલા એક અવાહક પળથી રક્ષાયેલું હોય છે. જે કાંઈ પણ સંવેદનાઓ ગ્રહણ કરવી હોય એ સંવેદનાઓને કોઈ નુકસાન ના પહોંચે, એ સંવેદના બીજા કોઈ માર્ગે વહન ના પામે એ માટે લિપિડ એટલે કે ચરબી અને પ્રોટીનનું બનેલું એક અવાહક આવરણ છે એ આ અક્ષતંતુ પર ચડેલું હોય છે. અને ત્રીજો ભાગ જે છે એ છે ચેતાંત, એટલે કે જ્યાં ચેતાકોષ બરોબર આ અક્ષતંતુ છે ચાર પાંચ આ છેડાઓ દ્વારા બરોબર ઘણા બધા રોમ દ્વારા છેડાઓ દ્વારા અંત પામે છે એ ભાગને ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે ચેતાકોષ કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. ચેતાકોષ દ્વારા સંવેદનાઓનું ગ્રહણ કઈ રીતે કરવામાં આવે છે અને એ સંદેશો કઈ રીતે મોકલવામાં આવે છે એ આપણે જોઈએ. સપોઝ કે હું કોઈ ગરમ વસ્તુને અડું છું તો એ ગરમ વસ્તુ છે બરોબર એના ગરમીના જે કાંઈ પણ સેન્સીસ છે, એના જે કાંઈ સંવેદો છે બરોબર, એ સૌપ્રથમ તો મારી ચામડી દ્વારા અનુભવાશે બરોબર. આ જે મારી સ્કિનનું લેયર હશે, મારું ચામડીનું જે આવરણ હશે બરોબર, એને ખૂબ જ અડીને આ શિખા તંતુઓ ગોઠવાયેલા હશે. જેવો હું કોઈ ગરમ વસ્તુને ટચ કરીશ એટલે એ ગરમ વસ્તુને લગતા જે સંવેદનાઓ છે એ બધી જ સંવેદનાઓ આ શિખા તંતુઓ દ્વારા કોષકાયમાં આવશે. આ જે કાંઈ પણ સંવેદનાઓ છે એ એક પ્રકારના ઉર્મિવેગ સ્વરૂપે બરોબર એક ઇલેક્ટ્રિક સિગ્નલ એટલે કે ઉર્મિવેગ સ્વરૂપે આ કોષકાયની અંદર પહોંચે છે. કોષકાયની અંદર જે કાંઈ પણ સંવેદના ઉર્મિવેગ સ્વરૂપે ઇલેક્ટ્રિક સિગ્નલ સ્વરૂપે પહોંચે છે એને મુખ્યત્વે અક્ષતંતુ દ્વારા પાસ આઉટ કરવામાં આવે છે. આ સંવેદના ત્યારબાદ ચેતાંત સુધી પહોંચે છે
અને ચેતાંત પાસે આવીને આ સંવેદના છે એ બીજો ચેતાકોષ અહીં ફરી પાછા એક બીજા ચેતાકોષ જેવી રચના આવેલી હોય છે રેડી એક ચેતાકોષનું કાર્ય પૂરું થાય એટલે એમાં થોડાક અંતર પછી બીજો ચેતાકોષ આવેલો હોય છે એક ચેતાકોષ અને એના પછીના ક્રમશઃ બીજા ચેતાકોષ વચ્ચે જે આ થોડી ઘણી જગ્યા આવેલી હોય છે જે થોડો ઘણો અવકાશ આવેલો હોય છે એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે કેના તરીકે એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે જે કાંઈ પણ આ ઇલેક્ટ્રિક સિગ્નલ હતું જે કાંઈ ઉર્મિવેગ હતું ને એ આ ચેતોપાગમની જગ્યામાં ઠલવાય છે હવે ખરેખર તો આ જે ચેતોપાગમની જગ્યા છે ને એમાં ખાસ પ્રકારના રસાયણો આવેલા હોય છે જેવું ઇલેક્ટ્રિક સિગ્નલ આ રસાયણોમાં ઠલવાય એટલે રસાયણની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય રાસાયણિક પ્રક્રિયાના પરિણામે જે કાંઈ આ ઉર્મિવેગ હતું જે ઇલેક્ટ્રિક સિગ્નલ હતું એ ત્યાર બાદનો જે ચેતાકોષ છે એના શિખાતંતુઓ સુધી પહોંચે છે પહેલા ચેતાકોષમાં જે કાંઈ સંવેદના ગ્રહણ થઈ એ શિખાતંતુઓ દ્વારા કોષકાયમાં આવી કોષકાયની અંદર એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં એટલે કે ઉર્મિવેગમાં રૂપાંતરિત કરવામાં આવી બરોબર હવે કોઈ પણ પ્રકારની આપણે સંવેદનાનો વિચાર કરીએ જેમ કે અવાજની સંવેદના છે તમે જે કાંઈ પણ વસ્તુ જોઈ રહ્યા છો કોઈ વસ્તુની તમને સુગંધ કે દુર્ગંધ આવે છે તમે કોઈ ઠંડી ગરમ વસ્તુને સ્પર્શ કરો છો અથવા પાછળથી તમને કોઈ બોલાવી રહ્યું છે તો આ દરેકે દરેક પ્રકારની જે સંવેદનાઓ છે એને મુખ્યત્વે ઉર્મિવેગમાં ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતરિત કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ આ બધા જ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ હોય છે એ શિખાતંતુમાંથી કોષકાયમાં કોષકાયમાંથી અક્ષતંતુમાં અને અક્ષતંતુ દ્વારા ચેતાંત સુધી પહોંચે છે ચેતાંત શું કરે છે તો કે આ જે કાંઈ પણ ઇલેક્ટ્રિક સિગ્નલ હતું ઉર્મિવેગ હતો એને ચેતોપાગમ બે ચેતાકોષ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ઠલવે છે ચેતોપાગમની અંદર શું આવેલા હોય છે તો કે ખાસ પ્રકારના રસાયણો આવેલા હોય છે કે જેમાં ઉર્મિવેગ પહોંચે એટલે ઉર્મિવેગ છે એના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય અને જે કાંઈ પણ આપણો ઉર્મિવેગ હતો ઇલેક્ટ્રિક સિગ્નલ હતું એ બીજા ચેતાકોષના શિખાતંતુઓ સુધી પહોંચાડી દેવામાં આવે છે ફરી પાછું બીજા ચેતાકોષમાં પણ આ જ પ્રક્રિયા થાય છે શિખાતંતુમાંથી કોષકાયમાં કોષકાયમાંથી એ સિગ્નલ અક્ષતંતુ અક્ષતંતુ દ્વારા ચેતાંત સુધી પહોંચે છે અને ત્યાંથી બીજા બે કોષો વચ્ચેના ચેતોપાગમમાં પહોંચે છે તો ત્યાં પણ ત્રીજો ચેતાકોષ હોય છે એ ઓલરેડી હોય જ છે એ ત્રીજો ચેતાકોષ છે ત્યારબાદના એના પછીના ચેતાકોષ સુધી આ સંવેદનાની માહિતી પહોંચાડે છે તો આમ ચેતાકોષોનો સમૂહ એક પ્રકારની ચેતા પેશીની રચના કરે છે રેડી અને આપણા અંગથી આપણે જે કોઈ પણ અંગ દ્વારા સંવેદના અનુભવી એને સૌપ્રથમ તો આપણી કરોડરજ્જુ સુધી એને સૌપ્રથમ આપણી કરોડરજ્જુ સુધી પહોંચાડે છે કરોડરજ્જુમાંથી આ સંદેશો મગજ સુધી પહોંચાડવો કે કરોડરજ્જુમાં જ તે ઇન્સ્ટન્ટલી એનો જે કાંઈ પણ નિર્ણય છે એ નિર્ણય લઈ અને તરત અંગને માહિતી આપવી એ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ધારો કે મારો હાથ કોઈ ગરમ વસ્તુને અડી ગયો હતો તો એની સંવેદના ખૂબ જ ઝડપે સેકન્ડના દસમા કે નવમા ભાગમાં તરત જ તે મારી કરોડરજ્જુ સુધી આવશે આ ચેતાકોષો દ્વારા અને ત્યારબાદ આ જે કાંઈ પણ સંવેદના છે એનું તરત ત્વરિત જ નિર્ણય છે એ કાં તો આપણે મગજ સુધી પહોંચાડવામાં છે અથવા તો કરોડરજ્જુ દ્વારા જેનો નિર્ણય લઈ લેવામાં આવે છે ત્યારબાદ ડિસિઝન શું લેવામાં આવે છે ઓબ્વિયસલી તમે જાણો છો કે તમારો હાથ કોઈ ગરમ વસ્તુને સ્પર્શ થઈ ગયો હોય તો તરત જ તમારો હાથ ત્યાંથી દૂર થઈ જાય છે તો તરત જ બીજો ડિસિઝન માટેનો જે કાંઈ પણ સંદેશો હોય છે જે ઉર્મિવેગ હોય છે એ આ ચેતાકોષોનો જે આખી ચેતા પેશીની રચના છે એના દ્વારા આપણા હાથ સુધી પહોંચાડવામાં આવે છે અને એ ઉર્મિવેગ દ્વારા આપણા હાથના જે કાંઈ મસલ્સ હોય છે એને તરત જ ખસેડી લેવામાં આવે છે તો આ રીતે પ્રક્રિયા દ્વારા ચેતાકોષો છે એ પોતાનું કાર્ય કરતા હોય છે